नारद जी भगवान ने पुकारया, भगवान प्रगट्या। भगवान ने कीधु मागो। नारद जी कीधु मने तमारो रूप आप, अमारे लगन करवा। भगवान मन में कीधु जोयू शंकर भगवान नु मायनु नहीं, तमने तमारा माता पिता धर्म ग्रंथ साधु संत कोई तमारा हित नी बात करे तो मानवी, तमारो मित्र ये ज होय जे तमारा जीवन ने सुधारे, तमने बगाड़े व्यसन करावे तमारो मित्र नी तमारो शत्रु छे। याद राखजो, आपणो बाप ये ज होय सके जे आपणे संस्कार आपे। तमारो एक महान आ देश नो राजा थे जेनु नाम पड्यू भरत, एना पिता ऋषभ देव कहेशे हे दीकराओ, बाप एने ज कहेवाय जे पोताना संतान ने संस्कार आपे, मां एने ज कहेवाय जे जीवन ने बदली देवाय। अने ये भरते बधाय ने राज आपी ने पोते जंगल मां जता रह्या, गंडकी नदी ना किनारे बैठा बैठा भजन करे, नदी मां स्नान करवा गया, एक हरणी पानी पीवा आवी, एक सिंह जोर थी आवाज करी, हरणी गभराई गई ने सामे किनारे जवा गई, पेट फाट्यू, बच्चू पानी मां पड्यो। अने ए प्रहलाद जी भरत जी ए बच्चा ने पोताना आश्रम मां लाव्या, दूध पाणी मोटू कर्यो, घर बार छोड़ीने साधु बन्याता, चार वाजे उठीने भजन करता था, पर हरणना बच्चा मां एटलो मोह थयो, पूजा पाठ बधुं पूरुं थई गयुं साहेब। अने एक दिवसे हरण क्यांक जतुं रह्युं, आव्यो नहीं, એની યાદમાં ને યાદમાં મરવું પડ્યું, પાછું હરણ ખાવું પડ્યું, તો આપણું શું થશે? આ દેશનો મહાન રાજા ભરત, જેના ઉપર ત્યાં દેશનું નામ પડ્યું છે ભારત, પહેલા દેશનું નામ ભારત નો તો, આનું નામ તો આર્યાવત, પણ એ તમારો ક્ષત્રિકુળનો મહાન રાજા થયો ભરત, શકુંતલાનો પુત્ર। આપણા દેશમાં ચાર ભારત થયા, શકુંતલાનો પુત્ર ભરત, રામનો ભાઈ ભરત, જડ ભરત અને કુંતાના પુત્ર અર્જુનને પણ ભગવાન ભારત કહેતા હતા। આપણે તે ચાર રામ થાય, પરશુરામ ભગવાન, એક આપણા રામ, એક કૃષ્ણના મોટા ભાઈ બલરામ અને એક ગઢગઢમાં બેઠા રામ, ચાર રામ। આપણા દેશમાં સાત સતીઓ છે, મંદોદરીને સતી કહેવામાં આવી, રાવણની પત્ની, ગૌતમ નારી અહલ્યાને સતી કીધી, માં દ્રૌપદીને સતી કીધી, હરિચંદ્રની પત્નીને સતી કીધી, માં સીતાને સતી કીધી અને દમયંતીને સતી કીધી। આપણા દેશમાં સાત સરોવર છે, બિંદુ સરોવર, નારાયણ સરોવર, પુષ્કર સરોવર, પંપા સરોવર, માન સરોવર, નળ સરોવર, સાત સરોવર છે। આપણા દેશમાં સાત ચરણજીવી છે, અશ્વસ્થામાં વિભીષણ, હનુમાન, દુર્વાસા, ભીષ્મ, પરશુરામ, અશ્વસ્થામાં, આવી રીતે સાત વાર છે, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર। એ તો આજના લોકો, ભારતના લોકો તારીખ પર ચાલે છે, વિજ્ઞાન તારીખ પર નથી ચાલતું, અમેરિકાના લોકો તારીખ પર નથી ચાલતા, તિથિ પર ચાલે છે, નાસા કંપની તિથિ પર, કારણ કે એ દેશ પંચાંગ પર ચાલે છે, ગ્રહ નક્ષત્ર, તમે તારીખ પર ચાલો છો, આપણો દેશ તિથિ પર ચાલતો હતો। સંવત વિક્રમ 2077, તમે 2021 કહો છો, 2020 કહો છો, આ દેશ તિથિ પર ચાલનારો છે, તારીખ પર નહીં। આપણો દેશ દિવાળીના દિવસે દીપ જલાવીને બેસતો હશે, રામ રામ કરતો હતો, કઈ જાન્યુઆરી, તમે નવો વર્ષ, નવું વર્ષ કયા આવવાના, ઇંગ્લિશ વર્ષ, મરણ દિવસ ઉજવાય, જે દિવસે જન્મદિવસ હોય તે રોવું જોઈએ કે મારા એટલા વર્ષ પાણીમાં ગયા, હવે એટલા બાકી રહ્યા, રાજ્ય ન થાય, મારો બર્થડે છે, બર્થડે નથી, ખરડે છે તારો। સંતો રડે છે જ્યારે જન્મ દિવસ, અરે રે મારા 20 વર્ષ પાણીમાં ગયા, 40મું બેઠું, મેં કાંઈ ન કર્યું। જન્મદિવસ તમારો હોય એ દિવસે કંઈક સારું કામ કરો, કંઈક પુણદાન કરો,
કોઈને કપડા આપો, કોઈને દવા આપો, કોઈને રોટી આપો, કબૂતરોને ચણ નાખો, ગાયોને ઘાસ નાખો, તો તમારો જન્મદિવસ સાચો. જન્મદિવસે દીવો ઠારવાનો નથી. આપણા જન્મદિવસે આપણે તો ભારતના વાસી, આપણે દીવો પ્રગટાવવા માને ચંદ્રમા મનસો જાત સુ સૂર્યો અજાયત સ્ત્રોત્રાદિ દ્વાદશમ મુકાર અગનિર અજાયત. આ ઉલટું થઈ ગયું. લોકો દીવો ઓલવીને જન્મદિવસ મનાવે, એ કેવો? જન્મદિવસે દીવો થાય, પ્રગટાવાય, ઓલાવાય નહીં. પણ હવે અત્યારના લોકોને કોણ કે? હમણાં કંઈક કોમેન્ટ લખે, પછી આમ લખી નાખે, અંગૂઠો ઊંધો કરી નાખે, સારું નથી બોલ્યા, કોઈને સારું ગમતું નથી. અને સમાજ છે સાહેબ, ઘણાય તમારો અંગૂઠો આમ કરી નાખશે, સારું નહીં લાગે એને, કારણ કે સાચું કોઈને ગમતું નથી ને. વિભીષણ સાચું કહેવા ગયો તો રાવણે લાત મારીને કાઢી મૂક્યો. નરસિંહ મહેતા સાચું કહેવા ગયો તો નાદ બાર મૂકી દીધો. મીરા સાચું કહેવા ગઈ તો ઝેર પાઈ દીધું, દેશ છોટો આપી દીધો. આ જગતને સાચું નથી ગમતું સાહેબ. ધ્રુવ સાચું કરવા ગયો તો માએ લાત મારી દીધી. પ્રહલાદ સાચું કરવા ગયો તો બાપે મારવા તૈયાર થઈ ગયો. આ જગત છે સાહેબ. નારદજીને ભગવાને કીધું માગો માગો, બોલે તમારું રૂપ આપો. ભગવાન હસવા લાગ્યા, નારદજી જુઓ, માણસ જયારે માયામાં ફસાય, કામમાં આંધળો થાય, અભિમાનમાં, એને ખબર નથી હું શું બોલું છું. એ છોકરાઓ શાંતિથી બેસી જાઓ, શાંતિથી બેસો, સાંભળો બેટા. નારદજીને ભગવાને કીધું ભાઈ કપડા ઉછી ના મળે, દાગીના ઉછી ના મળે, વસ્ત્રો ઉછી ના મળે, ક્યાંય રૂપ ઉછી ના મળે, કે તમે તમારું ભજન કર્યું છે ને તો તમે ભગવાન છે ને. ભગવાનને મેણું મારી દીધું. આજકાલના ભણેલા ગણેલા કે અમે મંદિર નથી જતા, કેમ? કે ભગવાને અમારું કામ ન કર્યું. મારા ભલા, ભગવાન આપણો નોકર નથી, ભગવાનના આપણે નોકર છે. ભગવાનને આપણી જરૂર નથી, ભગવાનને આપણે ભગવાનની જરૂર છે. આજકાલ લોકો બોલે છે, કઈ કરે, કઈ કહે છે, મા બાપની સેવા કરો, મંદિરે જવાની જરૂર નથી. પણ તું તો કર, તું તારા બાપને ધમકાવે છે. પહેલા તારાથી શરૂઆત કર, પછી બીજાને સમજાવ. ત્યારે સંતો પહેલા જીવનમાં ઉતારે, પછી તમને કહે છે. સંતમાં ને સંસારીમાં એટલી ફરી, ભલે આપણી જેવા હશે, આપણી ઘોડે બોલે, આપણી ઘોડે બેસે, આપણી ઘોડે ખાય, આપણી સાથે બેસે, પણ એના જીવનમાં આપણા જીવન કંઈક ફરક છે સાહેબ. તમને કેમ કોઈ પગે નથી પડતા? સંતોને કેમ પડે છે? સંતોને કેમ ચૂકી જાય છે માથું એની હાથ? કંઈક છે સાહેબ. ભગવાને કીધું નારદ રૂપુષીના ના મળે કે આપો. ભગવાને કીધું તથાસ્તુ. બહુ હટ કરશો ને ભગવાન પાસે માગશો, આપી દેશે, પણ દુઃખી થવાનો વારો આવશે. માટે ઈશ્વરને કહો સૌને સદબુદ્ધિ આપો, સૌનું કલ્યાણ કરો. તમે બીજાનું ભલું ચાહશો, તમે પહેલા તમારું થશે. ભગવાન પાસે માગો, મારા પર દયા કરી, બધાય પર દયા કર, જે મને દુઃખ પડ્યું બીજા કોઈ પર ન પડે, મારું સુખ બીજાને મળે. બીજાને સુખી જોઈને રાજી થાવ, કોઈના પગ મત ખેંચો, કોઈને જોઈને બળો માર. આજનો કળજુગનો માણસ બસ કોઈને સુખી જોઈને બળે છે. તમારી પાસે એટલું બધું છે, એનાથી સંતોષ માનો. આજનો માનવ જે નથી એના માટે રડે છે. અરે ભાઈ, જે છે એમાં આનંદ લ્યો ભાઈ. અમે જો પૈસા માટે દોડધામ નથી કરતા, મળી રહ્યું છે, કોઈ દી આશા નથી રાખતા કઈ જઈએ. હા, અમારું કામ છે ધર્મેશ નો સંદેશ આપવા. અમે ઉપદેશ નથી આપતા, ધર્મનો પ્રચાર નથી થતો, ધર્મનો સંદેશ થાય છે. ધર્મનો કોઈ ગુરુ નથી હોતો, કદી ન બોલતા ધર્મગુરુ. ધર્મ એટલે ભગવાન, એનો ગુરુ કોઈ ન હોય. ઈશ્વરનો ગુરુ કોણ સાહેબ? એ તો માનવ બનીને તમને મને બતાવ, મેં ગુરુ કર્યા તમે કરજો. રામ માનવ બનીને આવ્યા, તેને ગુરુ બનાવ્યા, તમને મને બતાવ્યું ગુરુ કરજો. કૃષ્ણ ભગવાન માનવ બનીને બતાયા, ગુરુ કરજો. ગુરુ વગર ગતિ નથી, કોઈ ગુરુ તો જોશે. તમારી પાસે ભલે બધું હોય, પણ ગુરુ ન હોય તો તમે ખાલી છો, ખોખા છો. એ તો આપણને કોઈ કહેતું નથી, નહીં તો જેને ગુરુ હોય ને કે નુગરો છે, આના હાથનું પાણી ન પીવાય, આના ઘેરે ખવાય નહીં. અને ગુરુ મૂક્યા ત્યાં પછી કપટ ન થાય, અભિમાન ન થાય, બનાવટ ન થાય, શેતરાય નહીં, ન ખાવાનું ન ખવાય, ન પીવાનું ન પીવાય. ગુરુનો મતલબ આ જ છે. એકવાર ગુરુ કોઈને બનાવે એટલે જીવન બદલાઈ જવું જોઈએ.
घर बार छोड़वानी जरूर नहीं, आप जहां हो वहीं रहो, पर कोई गुरु का उपदेश जरूर लो, क्या करना चाहिए, कहां बैठना कहां नहीं बैठना, किसका संग करना किसका नहीं करना, क्या खाना क्या नहीं खाना, अपने गुरु से राह से मिलता है। गुरु ने जरूर पढ़ से शायद गुरु वगैरह नो कोई भवसागर पार नहीं। त्यो एक कागड़ो पक्षीराज गिद्ध ने कागज काग मुसुंडी कागड़ाना रूप में बोला सा, हे गरुड़ जी गुरु वगैरह नो कोई भवसागर पार नहीं था, चाहे ब्रह्मा जेवो बनी जाए, चाहे विष्णु जेवो बनी जाए, चाहे शंकर जेवो बनी जाए, गुरु ने जरूर पढ़ से। बिनु गुरु भव निधि तरही ए गरुड़ जी काग मुसुंडी बोलिया, बिनु गुरु भव निधि तरही कागड़ो बोले से गिध हे पक्षीराज गरुड़ जी कागड़ाना रूप में काक मुसली महाराज के छे, गुरु वगर नो कोई भवसागर नहीं थई सके, गम्मे तेवो भणेलो गणेलो विद्वान होय भले दुनिया नु सांभळती होय,